મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રૂચિતા જોશી. આજે તમને ધોરણ 7ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકમાં આવતો સંસ્કૃતમાં પદ્ય 5 ભણાવીશ. પદ્ય 5, ચટક ચટક, ચકલી રે ચકલી. આ પદ્યમાં એક બાળ કવિતા છે. બાળકોને ઘરના આંગણામાં પશુ પક્ષીઓ ગમે છે. તેઓ તેમને ખવડાવી પીવડાવી વહાલ કરીને રાજી થાય છે. આ નાનકડી કવિતામાં ચકલી સાથે બાળકની વાતચીત રજૂ થઈ છે. માતૃભાષાની જેમ જ સંસ્કૃત ભાષામાં પણ આટલી જ સ્વાભાવિકતાથી પશુ પક્ષી સાથેનો વાર્તાલાપ કરી શકાય છે એમ આ બાળ કવિતાથી સમજાયું છે. સૌથી પહેલા પાઠમાં આવતા આપણે ટિપ્પણ ભણીશું. ચટક ચકલી, વિહગ પક્ષી, નીળે માળામાં, ગગને આકાશમાં, વારયિતા રોકનાર, ખિન્નહ દુખી, ચણકમ ચણ, તોષય સંતોષ આપ, માતા પિતરા વિહ, માતા અને પિતા, પાઠ્ય ભણાવે, ડયસે ઉડે છે. હવે પદ્ય 5ના આપણે શ્લોકનું પઠન કરીશું, સાથે સાથે તેનું ભાષાંતર પણ કરીશું. ચટક ચટક રે ચટક, ચીં ચીં કુંજસી ત્વં વિહગ, ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચી ચી બોલે છે. નીડે નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તી જનહ ખલુ વારીતામ. ચિત્ર દ્વારા જ આપણને જોવા મળે છે. પહેલા ચિત્રની અંદર ઘર છે, આંગણાની અંદર પક્ષીઓ દાણા ચણી રહ્યા છે, પાણીનું કુંડું દેખાઈ રહ્યું છે, બરાબર. હવે બીજા શ્લોકનું આપણે ભાષાંતર કરીએ. તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ નથી. આગળ ત્રીજો શ્લોક. માતા પિતરા વિહ મમ નસ્ત, એકાકી ખલુ ખિન્નોહમ, એહી સમીપમ ચીવ ચીવ મિત્ર, દદામી તુભ્યમ બહુ ધાન્યમ. આ શ્લોકની અંદર પક્ષી બાળકને કહે છે કે મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાથી દુખી છું. હે ચીંચી ચકલી મિત્ર, તું નજીક આવ, તને ઘણા બધા ધાન્યના દાણા આપું. ચિત્રમાં આપણે દેખાઈ રહ્યું છે ઘર છે, ખાલી ઘર છે, બાળક એકલો છે, પક્ષી અહીંયા પાણી પી રહ્યું છે. હવે ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ. આગળ. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ, તવ પુનરપી રટ ચીમ ચીમ ચીમ, તોષય મા કુરુ મધુરા લાપમ, પાઠ્ય મામપી તવ ભાષામ. શું કહે છે પક્ષીને બાળક કે તું ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચી ચી ચીનું રટણ કર, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ. હવે આપણે થોડું સ્વાધ્યાય કાર્ય કરીશું. સ્વાધ્યાય પોથીમાંથી. ચટકહ કુત્ર નિવસતી, સી નીડે. બે. ચટકહ કથમ ડયસે, બી સુખેન. ત્રણ. ચટકહ કિમ ખાદતી, સી મધુરાણી ફલાની. ચાર. ચટકહ કુત્ર વિહરતી, બી વિશાલે આકાશે. પાંચ. એકાકી બાલકહ કીદૃશમ અસ્તિ, એકાકી બાલકહ ખિન્નમ અસ્તિ, બી ખિન્નમ. છ. બાલકહ કસ્મે બહુ ધાન્ય દદાતિ, એ ચીં ચીં મિત્રાય, કોને ઘણા બધા દાણા આપશે, તો ચીંચી કરતી ચકલી તેની જે મિત્ર છે તેને, એ ચીં ચીં મિત્રાય. સાત. પાઠ્ય મામપી તવ ભાષામ,
बालकः इदं किं विहगं वदति? डी चटकम्। आठ, कौन पक्षी ची ची करे छे? सी चकली। नौ, कोने रोकनार कोई नथी? सी चकली ने। दस, चकली केवो पक्षी गणाय छे? सी घर आंगणानू। प्रश्न त्रण, पक्षीनी सामे योग्य रंगना नामना जोड़का आप्या छे ते आपणे लखवाना छे। नीचे जग्या छे आ रीते, हंसः श्वेत, कोकिल कृष्ण, शुकः हरितः, कपोत कापोत, मयूरः चित्रित। प्रश्न चार, कविताना आधारे योग्य शब्द वडे खाली जग्या पूरवानी छे। पहली खाली जग्या चटकः नीडे निवसती, बीजी खाली जग्या चटकः मधुराणी फलानी खादती, त्रण चटकः विमले विपुले गगने विहरति, चार चटकः चीम चीम वदति, पांच चीम चीम कुंजसि त्वं विहग, छ माता पितरा विह मम न स्त, सात चणकम स्वीकुरु पिबरे नीरह, त्वं पुनरपि रटः चीव चीव चीव। प्रश्न पांच, अ अने ब विभागना जोड़का छे ते आपणे जोड़वाना छे। अ विभागमां पहेलो जोड़कु छे चीव चीव कुंजसी, जवाब आवशे त्वं विहग। बे नास्ति जनह खलु वारयिता, चणकम स्वीकुरु पिबरे नीरह। आ रीते जवाब लखीशू, पहला मां त्वं विहग, बीजा जोड़का मां खलु वारयिता अने पिबरे नीरह। हवे संस्कृत भाषा में एक एक वाक्य में आपने प्रश्न ना जवाब लखीशू। चटकः किं कुंजति, अथवा तो चटकः किं वदति, चटकः चीव चीव कुंजति। प्रश्न बे, चटकः कुत्र निवसति, चटकः नीडे निवसति, चटकः सुखेन किं करोति, चटकः सुखेन डयते, चटकः किं खादति, चटकः मधुराणि फलानि खादति, चटकः कुत्र विहरति, जवाब पांच चटकः विमले विपुले गगने विहरति। प्रश्न छ, चटकः किं पिबति, चटकः नीरं पिबति। प्रश्न सात, चटकः पुनरपि किं रटति, चटकः पुनः पुनः चीव 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 रटति। प्रश्न सात, गुजराती वाक्यनु संस्कृत करवानु छे। तुम ची ची बोले छे, त्वं चीव चीव कुंजसी। बीजु वाक्य, मधुर अवाज कर मधुरा लापम करोति। त्रीजु वाक्य छे, मारा माता पिता अही नथी, माता पितरा विह मम नस्त। चौथु वाक्य, मने संतोष आप तो सय मा कुरु। पांचमु वाक्य, तू माळा मा रहे छे, त्वं नीडे निवससी। श्लोक पूर्ण करवाना छे, पाठ्यपुस्तक माथी जोईने तमे होमवर्क मा श्लोक पूर्ण करशो। स्वाध्याय पोथी मा बताव्या अनुसार प्रश्न नौ, गुजराती मा एक एक वाक्य मा आपणे जवाब हवे लखीशुं। चकली क्यां रहे छे? चकली माळा मा रहे छे। चकली केवा आकाश मा विहरे छे? चकली स्वच्छ विशाळ आकाश मा विहरे छे। प्रश्न त्रण, बाळक शा माटे दुखी छे? बाळक એકલો હોવાથી દુખી છે। પ્રશ્ન ચાર, બાળક ચકલીને શું શીખવવા માંગે છે? બાળક ચકલીને મીઠી બોલી શીખવવા માંગે છે। પ્રશ્ન દસ, નીચેના શબ્દની સંધિ કરો, ખિન્નહ પ્લસ અહમ, ખિન્નોહમ। બીજો શબ્દ છે, સંધિ જોડીશું મધુરા લાપમ, નહ ન વત્તા અસ્તિ નાસ્તિ,
पुनः वत्ता अपि पुनरपि। चौथी माता पितरा विह। छेल्ली मामपि। હવે એના પછી છે પ્રશ્ન 11, સંસ્કૃત શબ્દના સમાનાર્થી શબ્દ આપણે લખવાના છે। વિહગ તો ખગહ પક્ષી, ગગનમ આકાશમ। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પદ્ય 5 ના આપણે સ્વાધ્યાય કાર્ય કર્યું, અઘરા શબ્દ સમજ્યા, શ્લોકનું ભાષાંતર કર્યું। હવે તમારે નોટમાં સારા અક્ષરે પદ્ય 5 એકવાર સંસ્કૃત અને તેનું ભાષાંતર લખવાનું છે। થેન્ક યુ।